દેશમાં કોરોના રસીકરણના મહાઅભિયાન 21 જૂનથી પ્રારંભ થયો. મહાઅભિયાન અંતર્ગત ભુજ તાલુકાના માધાપર ગામે 13 તુજકો અર્પણ સંસ્થા દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેનો અત્યાર સુધી 2000થી વધુ લોકોએ લાભ લીધો છે. 13 તુજકો અર્પણ રસીકરણ અભિયાન હેઠળ PHC સેન્ટર માધાપરના સહયોગથી 18 વર્ષથી વધુ આયુ ધરાવતા તમામને રસીનો પ્રથમ ડોઝ તેમજ જેમના પ્રથમ ડોઝને 84 દિવસ થઈ ગયા હોય તેવા તમામને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. સંસ્થાની કચેરી ખાતે લોકોને રસી અપાઈ રહી છે. વધુને વધુ લોકો રસી મુકાવી સરકારના મહાઅભિયાનમાં સાથ આપે અને કોરોનાને હરાવે એ જરૂરી છે. ગુજરાત સરકાર હવે ખાનગી અને સરકારી નોકરશાહ લોકો ફરજિયાત રસી મુકાવે નહીંતર આકરા પગલાં ભરવાની સરકારની તૈયારીઓ. કોર્ટે પણ ટિપ્પણી કરી કે રસી ફરજિયાત ના હોવી જોઈએ. રાજ્યમાં કોરોના સામે રક્ષાત્મક ઉપાય વેક્સિન જ છે. વેક્સિન લગાવો, સુરક્ષિત થાઓ તેવી અપીલ કરવામાં આવી. અભિયાન ગુજરાત સરકારના સહકારથી જે પ્રથમ 45 વર્ષ પ્લસના અને ત્યારથી અમારી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે અને બાદમાં 18 વર્ષ પ્લસના જે મહાઅભિયાન ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે તે સંપૂર્ણ અત્યાર સુધી આપણે કહી શકીએ કે 2000થી વધારે લોકોએ આ રસીકરણનો લાભ લીધો છે અને દરરોજ એવરેજ 100 જેટલી સંખ્યામાં જે પ્રમાણે રસી ઉપલબ્ધ હોય છે એ પ્રમાણે લોકોને રસીકરણ કરવામાં આવે છે અને આપના માધ્યમથી કે આ મહાઅભિયાનમાં જે કોરોનાને માત આપવા માટે જે એક બ્રહ્માસ્ત્ર કહી શકીએ એ વેક્સિન છે અને વેક્સિન જે કોઈ 18 વર્ષથી ઉપરના હોય 45 વર્ષથી ઉપરના હોય જેનો પ્રથમ ડોઝ લઈ લીધો હોય એનો બીજો ડોઝ બાકી હોય એ બધાને હું અપીલ કરું છું કે આપણે સૌ આ મહાઅભિયાનમાં જોડાઈ અને ભારતને કોરોના મુક્ત બનાવવાના જે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ જે અભિયાન ઉપાડ્યું છે એમાં આપણે સૌ જોડાઈએ અને આપણો અને આપણા પરિવારને સ્વસ્થ રાખવા માટે આપણા પરિવારને બચાવવા માટે આપણે સૌ વેક્સિન લઈએ.